ભારતીય ચલણને મજબૂત બનાવવાની દિશામાં ભારત એક મોટું પગલું ભર્યું છે. ઐતિહાસિક પગલામાંને ભારતીય ચલણને મજબૂત બનાવવાની દિશામાં આગળ વધતા ભારતે પ્રથમ વખત યુએઈને ક્રૂડ ઓઇલની ખરીદી માટે રૂપિયામાં ચૂકવણી કરી છે. આ પગલું મુખ્યત્વે દ્વિપક્ષીય વેપારમાં ભારતીય રાષ્ટ્રીય ચલણ રૂપિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મોટી પહેલ છે. ભારત તેની 85% વધુ તેલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પર નિર્ભર છે. આ માટે તેને મોટા પ્રમાણમાં ડોલરમાં ચૂકવણી કરવી પડશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને અબુધાબી નેશનલ ઓઇલ કંપની પાસેથી 1 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની ખરીદી માટે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરી છે. આ સિવાય રશિયાથી આયાત થતા ક્રૂડ ઓઇલનો અમુક હિસ્સો પણ રૂપિયામાં ચૂકવવામાં આવ્યો છે. નોંધનીય છે કે ભારતે જુલાઈમાં અબુધાબી નેશનલ ઓઇલ કંપની પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીના બદલામાં ભારતીય રૂપિયામાં પેમેન્ટ કરવા માટે સંયુક્ત આરબ અમીરાત સાથે કરાર કર્યો હતો. ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે તે અન્ય સપ્લાયર સાથે સમાન સોદો કરવાની શોધમાં છે. વૈશ્વિક અર્થતંત્રમાં ડોલર વર્ચસ્વને પડકારવાના ઉદ્દેશ્ય સાથે ભારત જેવા ઘણા દેશો વેપાર માટે યુએસ ડોલરનો ઉપયોગ કરવાથી દૂર જઈ રહ્યા છે અને તેના બદલે સ્થાનિક ચલણમાં વ્યવહાર કરવા માટે સંમત થઈ રહ્યા છે. આ શ્રેણીમાં વેપાર કરાર હેઠળ નવી દિલ્હી હવે યુએઈ અને સાઉદી અરેબિયાના તેલ નિકાસકારો સાથે રૂપિયામાં ચૂકવણી કરવા માટે વાતચીત કરી રહી છે. તાજેતરના જ મીડિયામાં અહેવાલો કહે છે કે ભારત રશિયન તેલની ખરીદી માટે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે, જો કે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ભારતની મધ્યસ્થ બેંક ભારતીય રિઝર્વ બેંકે ક્રોસ બોર્ડર પેમેન્ટમાં રૂપિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં છેલ્લા 3 વર્ષમાં 1 ડઝનથી વધુ આંતરરાષ્ટ્રીય બેંકોને રૂપિયામાં વેપાર કરવાની મંજૂરી આપી છે. આરબીઆઈ અત્યાર સુધીમાં 22 દેશો સાથે રૂપિયામાં વેપાર કરવા માટે સંમત થઈ છે. ઉલ્લેખનીય છે કે આમ કરવાથી માત્ર ભારતીય ચલણનું પરિભ્રમણ વૈશ્વિક બનશે અને એટલું જ નહીં પરંતુ રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ ડોલરની માગ ઘટાડવામાં પણ મદદ કરશે. આ સાથે જ વૈશ્વિક ચલણમાં ઘટાડાથી ભારતીય અર્થતંત્રને ઓછી અસર થશે. ઉલ્લેખનીય છે કે તેલની ખરીદી માટે ડોલરમાં ચૂકવણી કરવાની પરંપરા 1970ના દાયકાથી ચાલી રહી છે. ભારતનો તેની રાષ્ટ્રીય ચલણમાં ચૂકવણી કરવાનો નિર્ણય ભૌગોલિક, રાજકીય અને આર્થિક તણાવ વચ્ચે આવે છે, કારણ કે યુએસએ, રશિયા, ઈરાન સાથે ડોલરમાં વેપાર પર એકપક્ષીય પ્રતિબંધ મૂક્યો છે. મહત્વનું છે કે આ પહેલા પણ ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ તેના દેશોની સંબંધિત એજન્સીઓને ભારતીય રૂપિયાનો ઉપયોગ કરવા અને બંને દેશો વચ્ચે વિકાસ પરિયોજનાઓ માટે ધિરાણ લાગુ કરવા માટે કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી.